માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં આપણો વિષય છે કુહુ. કુહુ શબ્દનો અર્થ થાય છે કોયલનો મીઠો ટહુકો, કોયલનો મીઠો ટહુકો. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4માં આપણું પાઠ્યપુસ્તકનું નામ છે કુહુ, ગુજરાતીમાં બરાબર, અને ચેપ્ટર નંબર 1 છે આપણું ખિસ્સામાં પહેલવાન હા, ખિસ્સામાં પહેલવાન હા. તો હવે આપણે પેજ નંબર 1 પર આપણે સરસ મજાનું ગીત આગળ આપણે ભણી ગયા છે, પાછું આજે એકવાર આપણે ગાઈશું બરાબર. તો ચાલો બાળ મિત્રો, તમારે પણ મારી સાથે ગીત ગાવાનું છે બરાબર. તો તમારું ગીત છે, એક ચનો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો, જેથી જબરો જાડો થયો, ફરફરથી મૂછ ઉગી એક, અને ચનાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે હું બળવાન, ભૂખ મારું તાવડે પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી ચી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. આ ગીત લખ્યું છે રમેશ પારેખે. આપણે આગળ ભણી ગયા કેવી રીતે ચણો ખાડામાં પડે છે, પછી પલળી જાય છે, પલળીને જાડો થાય છે, પછી એને મૂછ આવે છે બરાબર, પછી ચણો ઠેકડો મારે છે, પછી એક એક હવે હું મોટો થઈ ગયો, ચણો પાણીમાં પડે એટલે ભૂલી જાય, તે પોતાને બળવાન કહે છે બરાબર. એ પોતાને એ કહે છે કે હું ફૂંક મારું તો વિમાન પણ ઉડી જાય, પછી વાઘ તો ઉંદર જેવો દેખાય એની સામે, સિંહ પણ છછુંદર જેવો દેખાય, હું તો પહેલવાન પાકો છું અને હાથીડાનો કાકો છું એમ કહે છે. એટલામાં એ વાત કરતો હતો, એટલામાં શું થયું, એક ચકલી આવી ચીચી કરતા અને ચકલી ચણાને ખાઈ ગઈ, ચણી ગઈ. આ રીતે આપણે આગળ આ કવિતા ભણી ગયેલા બરાબર. તો હવે આપણે પેજ નંબર 1 પર જ આપણે આવેલા છીએ. પેજ નંબર 1 પર આપણે પહેલાં કવિતા ભણી ગયેલા, આજે આપણે પેજ નંબર 1 પર આ ચિત્ર આપ્યું છે બાળ મિત્ર. તમને શેનું ચિત્ર દેખાય છે? આ ચિત્ર હશે લગ્ન પ્રસંગનું બરાબર. આ ચિત્ર હશે લગ્ન પ્રસંગનું. તો આ ચિત્રમાં કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે, કેવી રીતે ખબર પડી? તો આ ચિત્ર છે આપણે લગ્ન પ્રસંગનું, કારણ કે બધા જમી રહ્યા છે લગ્નમાં નવા નવા કપડાં પહેરીને, એથી ખબર પડી કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? તો જુઓ બાળ મિત્રો, ચિત્રમાં નાની અમસ્તી છોકરી છે, સ્કાય કલરના વાદળી કલરના કપડાં પહેરીને બરાબર. એક છે, પછી એક છોકરો છે પીળા કલરનો ટીશર્ટ પહેરીને ઊભો છે, એટલે આપણને ખબર પડે છે કે ચિત્રમાં બે બાળકો દેખાઈ રહ્યા છે આપણને બરાબર. તેઓ શું કરી રહ્યા છે? એવો એ છોકરી છે, એની મમ્મી પાસે ઊભી છે, જે એક બાળક છે એ ચાલી રહ્યો છે બરાબર. એ રીતે આપણે અહીંયા ખબર પડી, પેજ નંબર 1માં આપણે ચિત્ર વિશે માહિતી મેળવી છે. હવે આજે આપણે પેજ નંબર 2 પર જોવાના છીએ. તો કોણ પણ ખાતું નથી કેમ? ચિત્રમાં એક છોકરી છે, એની મમ્મી પાસે ઊભી છે, એ ખાતી નથી. પછી ચિત્રમાં એક છોકરો છે, એ પણ ચાલી રહ્યો છે, એ પણ ખાતો નથી. તો હવે આપણે જોવાનું છે ચિત્રમાં કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ થશે. ચિત્રમાં આપણે બધા જ ખુશ દેખાય છે. આપણે જ્યારે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ છીએ ત્યારે ખુશ હોઈએ છીએ, નવા નવા કપડાં પહેરેલા હોય, સરસ મજાનું ખાવાનું ખાવા મળે બરાબર, પછી એકબીજાને આપણે એકબીજા સંબંધીઓને મળીએ બરાબર, તે એ રીતે આપણે બધા એ દિવસે ખુશ હોઈએ છીએ. કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે, તેઓ કેમ દુઃખી નારાજ કે ઉદાસ હશે? આ ચિત્રમાં આપણને કોઈ દુઃખી નારાજ કે ઉદાસ જણાતું નથી. તો હવે આપણે આ ચિત્ર જોયું છે, એના પરથી કોઈ વાક્ય લખવાના છે. જો એ નીચે આવી છે તમને બાળ મિત્રો,
ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7-10 વાક્યો લખો. ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ એમ અહીંયા કીધું છે, બરાબર. ચિત્ર શબ્દનો ઉલ્લેખ અહીંયા કીધું છે કે 2 વાર આવવો જોઈએ. તો ચાલો આપણે લખશું હવે, બરાબર. તો બાળ મિત્રો તમે લખો, લખજો મારી સાથે, બરાબર. તો તમારે લખવાનું છે. આ ચિત્ર, પહેલું વાક્ય છે, આ ચિત્ર લગ્ન પ્રસંગ નું છે, બરાબર. આ જોઈ લેજો વાક્ય ને પછી પૂર્ણ વિરામ મૂકજો. આ ચિત્ર લગ્ન, ગગનપતિનો અડધો છે, બરાબર, લગ્ન પ્રસંગનું છે, બરાબર. આ થયું તમારું વાક્ય પૂરું, બરાબર. હવે આપણે બીજું વાક્ય લખશું કે ચિત્રમાં આપણને કોણ કોણ દેખાય છે બાળકો. તો સ્ત્રીઓ, બાળકો, અને પુરુષો, પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને પુરુષો દેખાય છે, બરાબર. હવે આપણે આ થયું બીજું વાક્ય, પછી આપણે ત્રીજું વાક્ય લખશું બાળમિત્રો. બરાબર, ત્રીજું વાક્ય લખશું કે ચિત્રમાં બધાએ નવા કપડા, નવા કપડા પહેર્યા છે, બરાબર. ચિત્રમાં બધાએ નવા કપડાં પહેર્યા છે, આપણું ત્રીજું વાક્ય થયું, બરાબર. પછી હવે આપણે આવવાના છીએ ચોથા વાક્ય પર. ચોથું વાક્ય છે કેટલાક લોકો, કેટલાક, કેટલાક લોકો જમી રહ્યા છે, કેટલાક લોકો જમી રહ્યા છે, બરાબર. કેટલાક લોકો શું કરી રહ્યા છે બાળમિત્રો? તો કેટલાક લોકો જમી રહ્યા છે, બરાબર. પછી એના પછી છે કેટલાક, કેટલાક ફરી રહ્યા છે, ફરી રહ્યા છે, ચિત્રમાં આપણને દેખાય છે, રહ્યા છે, બરાબર. હવે બાળમિત્રો આ થયું આપણું ચોથું વાક્ય પણ પૂરું, બરાબર. હવે આપણે આવ્યા છે પાંચમા વાક્ય પર. તો બધા લોકો ખુશ દેખાય છે, બધા લોકો ખુશ દેખાય છે, બરાબર.
હવે આપણે આવ્યા છે આપણું છેલ્લું વાક્ય, આપણે આ લખીને અહીંયા પૂરું કરીએ છીએ આપણું આજનું આ ટોપિક, બરાબર? તો શું છે આ દ્રશ્ય? આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે, ખૂબ જ સુંદર છે, આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે. તો થઈ ગયું આપણું આ વાક્ય પૂરું, બરાબર? તો બાળ મિત્રો, આજે આપણે ચિત્રના આધારે આ પાંચ છ છ વાક્ય લખ્યા છીએ, બરાબર? છ વાક્ય લખ્યા છીએ. તો હવે પાછું અહીંયા ગીત ગાવાનું કીધું છે આપણે, એકવાર આજે ગાઈ લીધું છે, બરાબર? તો બાળ મિત્રો, આજે આપણે પેજ નંબર તમારે છે, પેજ નંબર આપણે 2 સુધી ભણી ગયા છે, બરાબર? આપણે ગીત ગાયું છે. તો બાળ મિત્રો, હવે તમારે પાછું એકવાર આપણે ગીત જોવાના છીએ. એક ચનો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ફૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. ચનો તળાવમાં પલળી ગયો, ચનો તળાવમાં પલળી ગયો, જેથી જબરો જાડો થયો. ફરફરતી મૂછ ઉર્ગીએ અને ચનાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો ઉડે પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી જી ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચડી ગઈ. તો આપણે આ ગીત ભણી ગયા. પછી આ ગીત લખ્યું હતું રમેશ પારેખે. પછી આપણે ભાઈના ચિત્ર વિશે, ચિત્રમાં કેવું સરસ મજાનું છે, બરાબર, એ વિશે ચર્ચા કરી. પેજ નંબર 2 પર આપણે જોયું કે ચિત્ર વિશે સરસ મજાના વાક્યો લખવાના છે, બરાબર? તો બાળ મિત્રો, આજે આપણે જેટલું ભણ્યા છીએ એ ઘરેથી પાકો કરજો, ને આ સરસ મજાનું ગીત પણ પાકો કરજો. આવતા પ્રેરમાં પાઠ્યપુસ્તકમાં આપણે પેજ નંબર 3 પર પાછા મળીશું. આપણું જે ચેપ્ટર છે પહેલું, બરાબર, ચેપ્ટર છે પહેલું કે કિસ્સામાં પહેલવાન. હા, તો આ સાથે આપણે અહીંયા આપણો ચેપ્ટર, આ ટોપિક પૂરો કર્યો છે. આવતા પહેલમાં પાછા મળીશું. આ ગીત છે પાકું કરી લેજો.